સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી નીલગીરી મેદાનમાંથી બે દિવસ અગાઉ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજને આધારે મહિલાની ઓળખ મેળવવા ચક્કો ગતિમાન કર્યા હતા. દરમિયાન ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં લિંબાયત પોલીસને સફળતા મળી હતી. લિંબાયત પોલીસે હત્યાના આ ગુનામાં 68 વર્ષીય ગોરખ કુટ્ટોને મહાલ રેલી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી, જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક મહિલાનું નામ હીરાબાઈ છે અને તે મૂળ મહારાષ્ટ્રની વતની હતી. ઘટના અગાઉ તે મહારાષ્ટ્રથી સુરત તેને મળવા આવી હતી. બંને વચ્ચે રૂપિયાને લઈને માથાકૂટ થઈ હતી. પોતે કાયમી તેને રૂપિયા આપતો હતો, પરંતુ આ વખતે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. આટલા રૂપિયા આપવામાં પોતે અસમર્થ હોવાથી માથાકૂટ ઝઘડામાં પરિણામી હતો, જે બાદ ઉશ્કેરાઈ જઈ સળિયા વડે તેના માથાના અને મોઢા પર ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતદેહને રફેદફે કરવા નીલગીરી મેદાનમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. છેલ્લા 20 વર્ષથી ચાલી આવતા પ્રેમનો અંત કરુણ અંજામ આવ્યો હતો. પરમ દિવસે સવારના સમયમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગીરી ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી મળી આવી હતી. આ ડેડ બોડી એક મહિલાની હતી. આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી, તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ બોડી મોકલી દીધી હતી. પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે. જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કે કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી. આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી. જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેડ બોડી ન ઓળખી શકાવવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છેવટે અમને આરોપીનું પગેરું મળ્યું હતું. આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડેલ હતો. ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી, જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે. જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા. છેલ્લા 20-એક વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે. અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. આ બનાવમાં જે આરોપી છે એને આ બેનને સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો, જે અનુસંધાને એણે પોતે આવેશમાં આવી જઈ અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અને અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. જ્યારે શરૂઆતમાં ડેડ બોડી મળી ત્યારે અમે એને આઇડેન્ટિટી તપાસ કરી હતી કે એમની પાસે કોઈ માહિતી મળી જાય એમના પર્સમાં કેવું થયું, પરંતુ પોલીસને કોઈ પણ એ પ્રાથમિક માહિતી મળી ન હતી. એટલે કોઈ પણ વર્ણ ઓળખાયેલી વ્યક્તિ એનું ડેડ બોડી જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ચેલેન્જિંગ બને છે, કેમ કે એની આસપાસ સંકળાયેલ લોકોનો સંપર્ક થઈ શકતો નથી. તેથી આ બાબતે પોલીસને ખૂબ જ અગવડતા પડી હતી. આ બાબતે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેથી આ જુદી જુદી ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ બંને મારફતે એકસાથે ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી ભેગી કરી અને કામગીરી કરી હતી.